ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની તૈયારીઓ છે ત્યારે આખરી ઉપ આપી દેવામાં આવ્યો છે ત્યારે ગૃહમંત્રીએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી કરી રહ્યા છે નિરીક્ષણ રથયાત્રાના રૂટ પર. અમદાવાદ ખાતે યોજાનાર રથયાત્રાના રૂટનું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયું નિરીક્ષણ. જમાલપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા કરાયું સ્વાગત. કોમી એકતાનો જોવા મળ્યો નજારો. અમદાવાદ ખાતે 145મી રથયાત્રા અંતર્ગત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ પહેલાં તેઓ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં દર્શન કરી 22 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં મંદિરના મહંત શ્રી પણ જોડાયા હતા. પોલીસના કાફલા સાથે તેઓએ આખાય રૂટનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં IGP SP જેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જગન્નાથ યાત્રા અંતર્ગત વિવિધ શહેર જિલ્લામાં ધર્મપ્રેમી પ્રજા દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. 2 વર્ષ બાદ ત્યારે અમદાવાદ ખાતે 145મી રથયાત્રા જનયાત્રા માર્ગ પર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રથયાત્રાના રૂટ પર પોલીસ અધિકારીઓ સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે સાથે જમાલપુર વેપારી એસોસિએશન હાજી સોના પ્રમુખ સહિત સમગ્ર મુસ્લિમ સમાજ એકતાના સંદેશ સાથે ફૂલહારથી સ્વાગત કર્યું હતું. કડક પોલીસ બંદોબસ્ત સાથે જગન્નાથ યાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ પણ હર્ષ સંઘવીએ પણ હિન્દુઓના અગ્રણીઓ તેમજ મુસ્લિમ અગ્રણીઓ સાથે મોટા પોલીસ કાફલા સાથે જોડાઈ અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં કોમી એખલાસ સાથે પૂર્ણ થાય તેવી ભાવના હાલમાં જોવા મળી રહી છે.